नमस्कार, स्वागत है आपनु मंतव्य न्यूज़ ना कार्यक्रम हेलो डॉक्टर मा। हूँ छू आपनी साथे फाल्गुनी। दर्शक मित्रों, आपणे हेलो डॉक्टर मा विविध डॉक्टरों साथे चर्चा करता होईए छीए, आपने मार्गदर्शन पूरु पाड़ता होईए छीए। आजे आपणे मळवा जई रह्या छीए निधि हॉस्पिटलना डायरेक्टर डॉक्टर सुनील पोपट साथे। तेओ गेस्ट्रो सर्जन छे, लेप्रोस्कोपी सर्जन छे अने एंडोस्कोपी सर्जन पण छे। डॉक्टर, आपनुं स्वागत छे मंतव्य न्यूज पर। थैंक यू। सौ प्रथम तो डॉक्टर, निधि हॉस्पिटल जेना विषे आम तो अमदावादवासी और आसपासना घना बदा विस्तार लोग जाणता जशे, पण गुजरातना लोको आ हॉस्पिटल विषे जाणे तेना विषे परिचय आपशो। नमस्कार दर्शक मित्रों, सौ प्रथम तो थैंक यू फाल्गुनी बेन अने थैंक यू मंतव्य टीवी मने अहींया इन्वाइट करवा माटे। निधि हॉस्पिटल नवरंगपुरा ने 12 वर्ष पूरा थई गया छे। एनी पहला निधि हॉस्पिटल वाड़ज खाते चलावता था अने एने 11 वर्ष पूरा थया हता। टोटल अमदावादमां 23 वर्ष निधि हॉस्पिटल ने पूरा थया छे। निधि हॉस्पिटल नवरंगपुरा एक मल्टी स्पेशियालिटी मिड साइज हॉस्पिटल छे अने 2008 चालू थया पछी तरत ज विदिन कपल ऑफ इयर्स आईएसओ सर्टिफिकेशन अने एनएबीएच सर्टिफिकेशन साथे अमदावादनी सौ प्रथम मिड साइज मल्टी स्पेशियालिटी हॉस्पिटल बनी हती के जेने आ बन्ने सर्टिफिकेशन मळ्या हता। निधि हॉस्पिटलमां गेस्ट्रोएंट्रोलॉजी, लेप्रोस्कोपिक सर्जरी, एंडोस्कोपी, ऑर्थोपेडिक सर्जरी, ट्रोमा, जॉइंट रिप्लेसमेंट, इमरजेंसीज, आईसीयू केर, डायालिसिस केर, न्यूरोसर्जरी, प्लास्टिक सर्जरी, बर्न पेशेंटनी ट्रीटमेंट अने लगभग तमाम दर्दोनी सारवार करवामां आवे छे। निधि हॉस्पिटले छेल्ला 12 वर्षमां पुरवार कर्यु छे के ज्यारे ज्यारे एवी कोई पांडेमिक के एवी कोई एपिडेमिक आवे छे के एवी कोई नवी बीमारी आवे छे तो एमां हमेशा निधि हॉस्पिटले पेशेंटोनी सारवार करी छे अने म्युनिसिपल कॉर्पोरेशननो साथ आपेलो छे। जी बिल्कुल डॉक्टर, जे प्रमाणे आपणे मल्टी स्पेशियालिटी हॉस्पिटलनी વાતચીત કરી, કોવિડ મહામારી પર જતા પહેલા એક પ્રશ્ન થાય કે આટલી મોટી હોસ્પિટલ, આટલી બધી સવલતો, દર્દીઓને વિવિધ સારવાર મળી રહે છે, તે હેતુસર હોસ્પિટલમાં અન્ય કયા પ્રકારની સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી છે જેથી વિવિધ દર્દીઓને તમામ સારવાર હોસ્પિટલમાં ઉપલબ્ધ રહી શકે? થેન્ક યુ। નિધિ હોસ્પિટલમાં 3 ઓપરેશન થિયેટર છે, 1 એન્ડોસ્કોપી થિયેટર છે, 1 અલ્ટ્રા મોડર્ન ઇન્ટેન્સિવ કેર યુનિટ છે, હાઈ ડિપેન્ડન્સી યુનિટ છે, આ ઉપરાંત અદ્યતન ડાયાલિસિસ યુનિટ છે અને તમામ પ્રકારની રહેવાની રૂમ્સ સગવડો ઉપલબ્ધ છે। નિધિ હોસ્પિટલ જ્યારે બનાવવામાં આવેલી ત્યારે એ વેસ્ટર્ન કન્ટ્રીના મોડેલ પર બનાવવામાં આવેલી અને તેમાં એ સમયની તમામ અદ્યતન સવલતો મૂકવામાં આવેલી તથા ઉત્તરોત્તર જેમ જેમ જરૂર પડે તેમ તેમાં અપગ્રેડેશન કરવામાં આવેલું। આથી અમારા જે તમામ પેશન્ટો છે એ અમારા હોસ્પિટલ સેટઅપથી અને ટ્રીટમેન્ટથી ખૂબ જ રાજી રહે છે। જી બિલકુલ ડૉક્ટર, આપણે સૌ જાણીએ છીએ કે છેલ્લા ઘણા મહિનાથી આખું વિશ્વ જ્યારે કોરોના મહામારી સામે ઝઝૂમી રહ્યું છે ત્યારે તેમાં અમદાવાદ પણ બાકાત નથી, ઘણી બધી હોસ્પિટલોમાં કોવિડ-19ની સારવાર કરવામાં આવી। નિધિ હોસ્પિટલમાં કયા પ્રકારે સારવાર કરાઈ રહી હતી? ફાલ્ગુનીબેન, એવું બન્યું કે એપ્રિલ અને મેમાં તો લોકડાઉન હતું, 23 માર્ચ પછી લોકડાઉન ચાલેલું, એ વખતે અમારી ઇમરજન્સી સર્વિસીસ ચાલુ હતી। 15 મે પછી અમને જાણ કરવામાં આવી કે તમારે કોવિડના પેશન્ટ્સની બી સારવાર કરવાની છે, તો પહેલાં અમે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ સાથે વાતો કરી અને સમજ્યા, કન્સેપ્ટ સમજ્યા, કઈ રીતે ટ્રીટમેન્ટ કરવાની છે, શું શું ઇન્વોલ્વમેન્ટ રહેશે, શું શું નવી તૈયારી રહેશે। પછી અમારા ડૉક્ટરો સાથે અમારી મિટિંગ થઈ કે આપણે આ રોગની સારવાર કઈ રીતે કરી શકીએ, કેટલા ડૉક્ટરો જોઈશે, શું શું ધ્યાન રાખવાનું છે, ઇન્ફેક્શન કંટ્રોલ ડિઝીઝના જે નિષ્ણાત હોય એ બધા સાથે અમારી મિટિંગ થઈ કે આપણે કઈ રીતે કોરોનાની ટ્રીટમેન્ટ નિધિ હોસ્પિટલમાં કરી શકીએ। આ પરથી એક પ્રોટોકોલ બનાવવામાં આવ્યો અને પછી અમે અમારા સ્ટાફ સાથે મિટિંગ કરી, કારણ કે દરેક સ્ટાફને બહુ જ બીક લાગતી હતી કે જે એકદમ નેચરલ હતું કે એ લોકો એમના ઘરેથી આવે, ટ્રીટમેન્ટ કરે અને પછી પાછા ઘરે જાય તો એમને ચેપ લાગી શકે, એમના ફેમિલીને ચેપ લાગી શકે। એટલે તમામ સ્ટાફ મેમ્બર સાથે ડિટેલમાં મિટિંગ થઈ, જુદા જુદા પ્રશ્નોની ચર્ચા થઈ, પછી સ્ટાફની અને અમારી જોઈન્ટ મિટિંગ પછી અમે એવું નક્કી કર્યું કે
અમારા હોસ્પિટલના સ્ટાફમાં જેને જેને ઘરે જવામાં તકલીફ હોય એ બધાને અમે હોટેલ એકોમોડેશન પ્રોવાઈડ કરીશું કે જ્યાં સુધી કોરોનાની બીક છે, જ્યાં સુધી કોરોના કંટ્રોલમાં ના આવે ત્યાં સુધી એ લોકો હોસ્પિટલમાં કામ કરે પણ એ લોકો એમના ઘરે પાછા ના જાય પણ એના માટે રહેવાની સગવડ કરવામાં આવે. આ ઉપરાંત આપ જાણો છો કે કોરોનાની ટ્રીટમેન્ટ દરમિયાન રિલેટિવ્સ હોસ્પિટલમાં બહુ આવી શકે એમ નહોતા, પેશન્ટની સાથે રહી શકે એમ નહોતા, તો એના માટેની પણ સ્ટાફને વિશિષ્ટ તાલીમ આપવામાં આવી કે સ્ટાફે મેડિકલ સારવાર તો પ્રોવાઈડ કરવાની જ છે પણ વધારામાં પેશન્ટના રિલેટિવ બનીને એક સારવાર પ્રોવાઈડ કરવાની છે. શરૂઆતમાં જ્યારે હોસ્પિટલમાં સારવાર કરવાનું ચાલુ કર્યું, અમે જૂન મહિનાથી નિધિ હોસ્પિટલમાં કોરોનાના દર્દીની સારવાર કરવાનું ચાલુ કર્યું અને ડિસેમ્બરના અંત સુધી કોરોનાના દર્દીઓની સારવાર કરી. 1 જાન્યુઆરીથી નિધિ હોસ્પિટલ કોવિડ બની. પરંતુ જ્યારે કોવિડની સારવાર ચાલુ કરી ત્યારે એવો સમય હતો કે પીપીઈ કીટ, N95 માસ્ક આ બધું પણ ઇઝીલી મળતું નહોતું, એટલે એના પ્રોક્યોરમેન્ટ કરવા માટે પણ એક વિશિષ્ટ ટીમ બનાવવામાં આવી કે જે, કારણ કે પીપીઈ કીટ વગર પેશન્ટ પાસે જઈ ના શકે હેલ્થકેર પ્રોફેશનલ, હેલ્થકેર વર્કર, તો એના માટે થઈને દરેક સ્ટાફને, દરેક ડૉક્ટરને રેગ્યુલર પીપીઈ કીટ N95નો સપ્લાય મળતો રહે, પેશન્ટના રિલેટિવને પેશન્ટની ખબર કાઢવા હોય તો એના માટે બી પીપીઈ કીટનો સપ્લાય મળતો રહે, આ બધું ખૂબ જ ધ્યાન રાખવામાં આવ્યું. બીજું કે કોરોનાના પેશન્ટોની ટ્રીટમેન્ટમાં સ્પેશિયલ દવાઓ યુઝ થતી હતી કે જે અધરવાઇઝ બીજા પેશન્ટોમાં નથી પણ થતી, તો એ બધાનો જરૂર પ્રમાણે, ડિમાન્ડ પ્રમાણે એની સપ્લાય મળી રહે એનું યોગ્ય આયોજન કરવામાં આવ્યું, તથા આખી હોસ્પિટલમાં કઈ રીતે કયું દર્દી ક્યાંથી આવશે અને કેવી રીતે બહાર જશે, કયા ડૉક્ટર આવશે, ક્યાં આગળ પીપી કીટ પહેરવાની, ક્યાં આગળ કાઢવાની, એ બધાનો એક સરસ મજાનો પ્રોટોકોલ થયો. અને પછી એક વોર ફૂટેજમાં જેમ કામ થાય એવી રીતે કોરોનાના દર્દીઓની સેવા કરવાનું ચાલુ થયું. કારણ કે અમુક સમય એવો હતો, ખાસ કરીને જુલાઈ ઓગસ્ટ અને પછી દિવાળી પછી ઇમિજિએટલી, કે ત્યારે આપણે ત્યાં કોરોનાના દર્દીઓ ખૂબ જ વધી ગયેલા હતા અને ત્યારે એવું હતું કે બેડ મેનેજમેન્ટ કરવાનું બહુ મુશ્કેલ હતું કે પેશન્ટને એડમિટ કરવા છે પણ બેડ નહોતા મળતા. એવા સમયે આખી ટીમે જે આયોજનપૂર્વક કામ કર્યું કે જે દર્દી સારા થઈ ગયા છે અને તરત ઘરે મોકલે એની જગ્યાએ વેઇટિંગ લિસ્ટ અમે મેન્ટેન કરતા હતા, વેઇટિંગ લિસ્ટ પ્રમાણે તરત પેશન્ટને એડમિટ કરીને એની તરત સારવાર ચાલુ થતી હતી. હોસ્પિટલમાં તો ટ્રીટમેન્ટ કરી જ કરી, ઉપરાંતમાં અમારા જે સ્પેશિયાલિસ્ટ ડૉક્ટરો હતા એમણે પેશન્ટોને ફોન પર વિડીયો કોલિંગ દ્વારા ખૂબ જ માર્ગદર્શન આપ્યું, એમને સધિયારો આપ્યો અને જરૂર પડે તો એમણે ઘરે જઈને પણ પેશન્ટોની વિઝિટ કરીને ટ્રીટમેન્ટ કરી. બીજું કે રિલેટિવ્સ હોસ્પિટલમાં નહોતા તો પેશન્ટનો રાઉન્ડ લે પછી દરેક કન્સલ્ટન્ટ પેશન્ટના રિલેટિવને ફોન કરીને એની માહિતી આપતા હતા કે તમારા પેશન્ટને આ રીતે સારું છે. સ્પેશિયલી એના માટે વિડીયો કોલિંગનું પણ આયોજન કરવામાં આવેલું. અને આ જે આખો 7 મહિનાનો પીરિયડ ચાલ્યો કે જેમાં કોરોનાની ટ્રીટમેન્ટ ચાલી, તે દરમિયાનમાં હોસ્પિટલ, હોસ્પિટલનો સ્ટાફ, હોસ્પિટલને લગતી બધી એજન્સીઓ એટલું સરસ રીતે એકબીજાના મનમેળથી, કોઓર્ડિનેશનથી કામ કર્યું કે આપણને રિયલી એવી અનુભૂતિ થાય કે ખરેખર આપણે વોર સિચ્યુએશનમાં આવીએ તો કેવી રીતે કામ કરવું જોઈએ એનો બધાને એક્સપિરિયન્સ થઈ ગયો. જી બિલકુલ ડૉક્ટર, જે પ્રકારે કોરોના મહામારી આવી અને સૌ કોઈમાં એક હાવ પેદા થયો, એક ડર હતો કે કઈ રીતે આની સારવાર થશે, કારણ કે કોઈ જ દવા કે કંઈ જ શોધાયું નહોતું અને તેવા સમયે આખો જ હવાલો ડૉક્ટર પર હતો કે કોઈનો પણ જીવ બચાવવા ડૉક્ટરે તત્પર રહેવું. તેવા સમયે ડૉક્ટરોમાં પણ ઘણે અંશે ગભરાટ જોવા મળતો હતો. ફેમિલી મેમ્બર હોય, ક્યાંક પોતાના વડીલો માટે પણ દુઃખી હોય, તેવા સમયે આપના અનુભવો કેવા રહ્યા? કારણ કે આસપાસનું વાતાવરણ પણ એટલું બધું ડરામણું હતું કે ડૉક્ટરો ખુદ તેમાં 24 કલાક રહી રહ્યા હતા. ખૂબ જ અગત્યનો પ્રશ્ન છે ફાલ્ગુનીબેન, કારણ કે વાતાવરણ બહુ ગભરાટનું હતું અને કન્ટેજિયસનેસ એટલે કે આ રોગની બીજાને ચેપ લાગવાની જે શક્તિ છે એ નોર્મલ બીજા રોગ કરતાં ઘણી વધારે છે, એટલે દરેક હેલ્થ કેર વર્કરને એવી બીક રહેતી હતી કે એને પોતાને ચેપ લાગી જશે તો શું થશે, અથવા તો એને ચેપ ના લાગે પણ એઝ એ કેરિયર બનીને એના થ્રુ એના ઘરના કોઈને ચેપ લાગી જશે તો શું થશે.
આ માટે પહેલેથી જ અમે અમારા સ્ટાફને ટ્રેનિંગ આપેલી હાઉ ટુ પ્રિવેન્ટ દેટ, પ્લસ દરેક સ્ટાફને એવી હૈયાધારણ હતી કે એમને કંઈ પણ થશે તો હોસ્પિટલમાં જ એમની ટ્રીટમેન્ટ થશે. અને આ માટે અમારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સાથે પણ વાત થયેલી હતી ને એમણે પણ સધિયારો આપેલો હતો કે કોઈ પણ હેલ્થ કેર વર્કરને કંઈ બી ટ્રીટમેન્ટની જરૂર હશે તો મ્યુનિસિપલ કોર્પોરેશન એમાં ખૂબ જ હેલ્પ કરશે. એટલે એક તો આ પ્રકારનો સધિયારો હતો, બીજું જે પ્રિવેન્શન્સ કરવાના હતા કે આપ જાણો છો કે છેલ્લા 7-8 મહિના દરમિયાન આપણે આપણા ઓરિજિનલ આયુર્વેદ ને વેદો જે કહેતા હતા કે 3 વાર નાહો ને 1 વાર ખાઓ, આપણે 1 વાર ખાવા સુધી તો ના પહોંચ્યા પણ 3 વાર નાહવા સુધી પહોંચી ગયા. એટલે ઓલમોસ્ટ દરેક લોકો ઘરની બહાર નીકળે ને પાછા આવે એટલે નાહી ધોઈને જ પછી ફેમિલી મેમ્બર્સના સંપર્કમાં આવે. અમારો મોટાભાગનો સ્ટાફ કે જેમને પોતાના ઘરે જવાનો મોકો જ નહોતો મળ્યો અથવા એમને જવું નહોતું કારણ કે એમને બીક લાગતી હતી કે એમના ફેમિલી મેમ્બર્સને ના થાય, એટલે એ રીતે પણ એ લોકોને એમના ફેમિલી મેમ્બર્સ સેફ હતા. તમામ પ્રિકોશન લેવા છતાં પણ વારંવાર પેશન્ટોના કોન્ટેક્ટમાં આપણે આવીએ એટલે આપણને ચેપ લાગવાની શક્યતા તો રહે જ. અને 7 મહિના દરમિયાન અમારા કેટલાક સ્ટાફ મેમ્બર્સને પણ કોરોના લાગ્યો. જરૂરી નથી કે હોસ્પિટલમાંથી જ લાગ્યો કે એમની રહેતા હતા ત્યાંથી લાગ્યો, પણ પછી એવું હતું કે કોમ્યુનિટીમાં જ સ્પ્રેડ થઈ ગયેલો હતો COVID-19. એટલે કોમ્યુનિટીમાં આપણે કોઈને પણ મળીએ તો એમાંથી આપણને COVID-19 થઈ શકે. પણ તમામે તમામ સ્ટાફ મેમ્બર્સ ખૂબ જ જલ્દી રિકવર થઈ ગયા. અને મજાની વાત એ છે કે રિકવર થઈને એમણે તરત પછી એમની ડ્યુટી જોઈન કરી અને એ પછી પણ એમણે બીજા 200-500 પેશન્ટોની સારવાર કરી. સો દેટ વોઝ ધ સ્પિરિટ ઓફ લાઇક જવાન વર્કિંગ ઓન બોર્ડર, કે દરેક વ્યક્તિ એમાં ઇન્વોલ્વ થઈ ગયેલો કે મારું આ કામ છે અને મારે આ કરવાનું છે. જી હા, બિલકુલ ડૉક્ટર, જે પ્રકારે આપે જણાવ્યું કે દરેક દિવસ ચેલેન્જ ભર્યો હતો એ સમયે, અને આમ પણ ડૉક્ટરનો દરેક દિવસ ચેલેન્જ ભર્યો જ રહેતો હોય છે, ત્યારે આટલા સમયગાળા દરમિયાન કેવા પાઠ શીખવા મળ્યા, કેવો અનુભવ રહ્યો અને કઈ કઈ મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો? ઘણી બધી મુશ્કેલીઓનો સામનો કર્યો ફાલ્ગુનીબેન. દર્શક મિત્રો, ઓક્સિજનનો જે વપરાશ થયો છે છેલ્લા 7 મહિનામાં, ઇટ ઇઝ અનહર્ડ ઓફ. ક્યારે પણ અમે આવું જોયું નથી કે આટલો બધો ઓક્સિજન હોસ્પિટલમાં વપરાય. અને એટલે ઓક્સિજન આપણે ગુજરાતીમાં કહીએ પ્રાણવાયુ, અને એ ખરેખર પ્રાણવાયુ હતો COVID-19ના દર્દીઓ માટે. કારણ કે દરેક વ્યક્તિ હોસ્પિટલમાં આવે લગભગ ત્યારે જ આવતું હતું કે એનું ઓક્સિજન લેવલ ઓછું થયું હોય અને એટલે એને ઓક્સિજનની જરૂર હોય. એટલે ઓલમોસ્ટ 70-80% પેશન્ટ હોસ્પિટલ એવા આવતા હતા કે જેને ઓક્સિજનની જરૂર હોય. અને આવું ખાલી નિધિ હોસ્પિટલમાં જ નહીં, બીજી ઘણી હોસ્પિટલોમાં આવું ચાલતું હતું કે ઘણા બધા પેશન્ટ હોય અને લગભગ બધાને ઓક્સિજનની જરૂર હોય. એના લીધે એવું પણ બન્યું કે ક્યારેક ક્યારેક ઓક્સિજન મળવામાં પણ તકલીફ પડતી હતી અને ઓક્સિજનના રેટ બી બહુ વધી ગયા, કારણ કે ડિમાન્ડ એટલી બધી વધી ગઈ હતી કે મેન્યુફેક્ચરિંગ વધારવું પડ્યું ઓન વોર ફૂટેજ. તો એ ઓક્સિજનનું મેન્ટેન કરવામાં અમારે ખૂબ જ સજાગ રહેવું પડતું હતું અને અમારી નિધિ હોસ્પિટલની ટીમે એમાં ખૂબ જ સરસ કામ કર્યું અને એમાં ક્યારેય ઓક્સિજનની તંગી ના પડવા દીધી. બીજું મેડિસિન્સ, જે નવી નવી મેડિસિન્સ આ રોગમાં વપરાણી, દાખલા તરીકે રેમડેસિવીર છે, સ્ટીરોઇડ્સ છે કે એન્ટીકોએગ્યુલન્ટ્સ છે, લો મોલેક્યુલર વેઇટ હિપેરિન્સ છે, પેરાસિટામોલ છે, આ બધી દવાઓ એવી છે કે જે નોર્મલ સંજોગોમાં એટલી નથી વપરાતી જેટલી આ પાન્ડેમિક દરમિયાન વપરાવા માંડી. એટલે શરૂઆતના ટાઈમમાં એવું પણ બન્યું કે ક્યારેક સ્કેરસિટી થઈ જાય, પણ ત્યારે આપણો જે અનુભવ છે, આપણો જે ફ્રેન્ડ સર્કલ છે અને કોર્પોરેશન અને ગવર્મેન્ટ ઓફ ગુજરાતના એફર્ટ્સથી દરેક સમયે જ્યારે જ્યારે એમ લાગતું હતું કે મેડિસિનની અછત થશે ત્યારે એમના પ્રયત્ન લીધે આપણને એ મેડિસિન તરત ઉપલબ્ધ બની. આપ જાણો છો કે શરૂઆતમાં જૂન અને જુલાઈ મહિના દરમિયાન રેમડેસિવીર ઇન્જેક્શન્સ હાર્ડલી ઉપલબ્ધ હતા, પણ પછી ઓગસ્ટ પછી એટલા બધા સરસ રીતે ઉપલબ્ધ થયા અને દરેક ડૉક્ટર્સને, પેશન્ટને, હેલ્થકેર વર્કરને એ દવા પર વિશ્વાસ બેઠો કે એના થકી ઘણા જ પેશન્ટ સાજા થયા. બીજું, ઇમરજન્સીમાં જેને સાઇટોકાઇન સ્ટોર્મ થયા એને ટોસિલિઝુમેબ નામના ઇન્જેક્શન પણ આપવા પડ્યા, અને એની પણ શરૂઆતમાં થોડી સ્કેરસિટી નડતી હતી, પણ એ બી ગવર્મેન્ટના એફર્ટ્સથી અને મ્યુનિસિપલ કોર્પોરેશન
અને આપણા ડ્રગ કંટ્રોલરના એફર્ટ્સથી એ બધું એટલી સરસ રીતે ઉપલબ્ધ થયું કે પછી અમને કોઈ તકલીફ નહોતી પડી. હા બિલકુલ ડૉક્ટર, આપે જે પ્રમાણે જણાવ્યું કે 1 જાન્યુઆરી બાદ નિધિ હોસ્પિટલ નોન કોવિડ થઈ, ત્યારબાદ પણ લોકોમાં એક ડર હતો અન્ય સારવાર માટેનો, તે ડર આપે કઈ રીતના દૂર કર્યો? ખૂબ જ સરસ. અમારા યાદગાર પ્રસંગો કોવિડ દરમિયાનના એવા હતા કે 90 વર્ષથી ઉપરના લગભગ 40-50 દર્દીઓને સાજા કરીને અમે ઘરે મોકલવામાં સફળ રહ્યા અને ઇટ વોઝ અ બિગ એચિવમેન્ટ, કારણ કે આ ઉંમર એવી છે કે ત્યારે કંઈ પણ થઈ શકે, શરીર બહુ ફ્રેજાઇલ હોય, રોગપ્રતિકારક શક્તિ ઓછી થઈ ગઈ હોય. અને મને કહેતા ગર્વ થાય છે અને આપને પણ આનંદ થશે કે અમારું સૌથી મોટી ઉંમરનું જે પેશન્ટ હતું એ 99 યર ઓલ્ડ હતું, 99 વર્ષનું, અને જે સંપૂર્ણપણે સાજા થઈને ઘરે ગયા. આ ઉપરાંત ઘણા પેશન્ટ એવા હતા કે જે આવ્યા ત્યારથી ઓક્સિજન લેવલ બહુ ઓછું હતું અને એમને વેન્ટિલેટરની પણ જરૂર પડી, પણ એમાંથી પણ મોટાભાગના સાજા થઈને ઘરે ગયા. આપ જાણો છો કે ભારતમાં અને પર્ટિક્યુલરલી ગુજરાતમાં જે રીતે કોરોનાની ટ્રીટમેન્ટ થઈ, એમાં એ ટ્રીટમેન્ટના લીધે વર્લ્ડ લેવલે આપણી મોર્ટાલિટી બહુ જ ઓછી રહી છે, જે ખરેખર પ્રશંસાને પાત્ર છે. એ જે છેલ્લા 9-10 વર્ષની અમારી ક્વોલિટી મેન્ટેનન્સની પ્રેક્ટિસ છે એ અમને કોરોના દરમિયાન બહુ જ કામ આવી, કારણ કે દરેક વ્યક્તિને વોટ ઇઝ ક્વોલિટી સર્વિસ એ બધી ખબર હતી અને દે ટ્રાય ટુ પ્રોવાઈડ ધેર બેસ્ટ ક્વોલિટી હેલ્થ કેર ટ્રીટમેન્ટ. હવે જ્યારે અમે 1 જાન્યુઆરીથી નોન કોવિડ હોસ્પિટલ તરીકે પાછા અમારું નોન કોવિડ વર્ક ચાલુ કર્યું, તો અમારી સામે ચેલેન્જ હતી કે આખી હોસ્પિટલને સરસ રીતે સેનેટાઈઝ કરી દેવી, ફ્યુમિગેટ કરીને બધું એકદમ ડીપ ક્લિનિંગ કરવું, અને એ બધું લગભગ 1 વીકમાં કામ કમ્પ્લીટ થઈ ગયું. હોસ્પિટલને ફરીથી એન્ટીબેક્ટેરિયલ પેઇન્ટથી રંગરોગાન પણ કરી દેવાયું, દરેક ડિપાર્ટમેન્ટને રિફર્બિશમેન્ટ કરાવવામાં આવ્યા, અને ફરીથી અમે અમારી નોન કોવિડ પ્રેક્ટિસ મલ્ટી સ્પેશિયાલિટી ચાલુ કરી. બિલકુલ ડૉક્ટરે, આપે જે પ્રકારે પડકારો જણાવ્યા, હોસ્પિટલમાં અન્ય સ્ટાફોનો જે અનુભવ જણાવ્યો, હવે આપણે આગળ વાત કરીએ હોસ્પિટલમાં જે અન્ય સુવિધાઓ ઉપલબ્ધ છે તેમાં. સૌપ્રથમ આપણે ગેસ્ટ્રો પર નજર કરીએ, બેઝિક માહિતી તેના વિશે આપશો. ખૂબ જ સુંદર ફાલ્ગુનીબેન, મારી પોતાની બ્રાન્ચ ગેસ્ટ્રોએન્ટ્રોલોજી સર્જરી છે. હું પોતે સર્જન છું બાય પ્રોફેશન અને મને ખૂબ જ ઇન્ટરેસ્ટ છે કે કી હોલ સર્જરી એટલે કે લેપ્રોસ્કોપિક સર્જરી, ગેસ્ટ્રોઇન્ટેસ્ટિનલ એન્ડોસ્કોપી, બેરિયાટ્રિક સર્જરી, હર્નિયા સર્જરી, આ બધા મારા પેટ સબ્જેક્ટ છે કે જે મને ખૂબ જ ગમે છે. એટલે જ્યારે 97માં હું લંડનથી પાછો આવ્યો મારી ત્યાંની ટ્રેનિંગને FRCS પૂરું કરીને, અને મેં ડિસાઇડ કર્યું કે મારે આ પ્રકારની પ્રેક્ટિસ કરવી છે, ત્યારે આ ફિલ્ડ ગુજરાતમાં બહુ ઓછું ડેવલપ થયેલું હતું. આપણે હવે લક્કી છીએ કે હવે આ ફિલ્ડ અહીંયા ખૂબ જ સારી રીતે ડેવલપ થયું છે અને હવે આ પ્રકારની બધી ટ્રેનિંગ લેવા બહાર નથી જવું પડતું, ઇન્ડિયામાં જ બધી ટ્રેનિંગ મળી જાય છે. એટલે મારી જે પ્રાઇમરી પ્રેક્ટિસ જે છે એ ગેસ્ટ્રોએન્ટ્રોલોજી એટલે કે પેટના રોગોની છે, કે જેમાં અન્નળીથી ચાલુ કરીને રેક્ટમ સુધીના તમામ પ્રકારના ઓર્ગન્સ, અવયવોના જે બીમારીઓ હોય એની ટ્રીટમેન્ટ અને સર્જરી કરવામાં આવે છે. છેલ્લા 30 વર્ષથી લેપ્રોસ્કોપિક સર્જરી બહુ ફેમસ થઈ છે. 1985થી લેપ્રોસ્કોપિક કોલિસિસ્ટેક્ટોમી કરવાનું ચાલુ થયું, એટલે કે ગોલ બ્લેડર એટલે કે પિત્તાશયની કોથળીનું દૂરબીન દ્વારા ઓપરેશન, કે જેમાં મોટો ચીરો મૂકવાને બદલે નાના નાના કી હોલ્સ કરીને ઓપરેશન કરવામાં આવે, અને તે પછી છેલ્લા 30 વર્ષમાં કી હોલ સર્જરી, લેપ્રોસ્કોપિક સર્જરીનો જે પ્રોગ્રેસ થયો છે એ એટલા માટે થયો છે કે એનાથી ખૂબ જ ઓછું પેઇન થાય છે, ખૂબ નાના સ્કાર આવે છે, એટલે કોસ્મેટિક બહુ સારું છે, ફાસ્ટ રિકવરી છે, પેશન્ટ જલ્દીથી ઘરે જઈ શકે છે અને જલ્દીથી પાછા પોતાનું કામ કરી શકે છે. ઉત્તરોત્તર દરેક ફિલ્ડમાં કી હોલ સર્જરી વધતી જાય છે અને એ વધવાની જ છે, કારણ કે જ્યારે આપણે કોઈ બી ઓપરેશન કરવાનું હોય તો એ ઓપરેશનના ટ્રોમા કરતાં એ અવયવ સુધી પહોંચવાનો જે ટ્રોમા વધારે હોય તો એની સાઈડ ઇફેક્ટ હોય છે કે એનાથી
पेशेंट ने ओपन सर्जरी करिए तो पेन वधारे थतु होय छे, वधारे समय हॉस्पिटल में रहेवू पड़तु होय छे वगैरह वगैरह। ज्यारे लेप्रोस्कोपिक सर्जरी में एनाथी उल्टू बधा ज बेनिफिट मळे छे। एटले उत्तरोत्तर लेप्रोस्कोपिक सर्जरी वधती जाय छे। बीजू जे जीआई एंडोस्कोपी एटले के गेस्ट्रो इंटेस्टिनल एंडोस्कोपी अमे लोको करीए छीए, तो छेल्ला 30 वर्षथी जीआई एंडोस्कोपी करीए छीए के जेमां गेस्ट्रोस्कोपी, कोलोनोस्कोपी, ईआरसीपी, एंडोस्कोपी, अल्ट्रासाउंड आ प्रकारना विविध प्रकारना एंडोस्कोपीनो समावेश थाय छे। अमारी पासे जे पेशंट आवता होय छे એટલે ઘણી જગ્યાએ લેમેનમાં એવી ભ્રમણા હોય છે કે ગેસ્ટ્રો એટલે ગેસના ડોક્ટર, એટલે દરેક વ્યક્તિ આવીને ગેસની જ કમ્પ્લેન કરતા હોય છે, પણ દરેક વ્યક્તિ માટે ગેસ અલગ અલગ હોય છે। કોઈના માટે પેટમાં ભરાવો થવો એ ગેસ હોય છે, કોઈને ગેસ વધારે છૂટે તો એ ગેસનો પ્રોબ્લેમ હોય છે, કોઈને ઓડકાર વધારે આવે તો ગેસનો પ્રોબ્લેમ હોય છે, કોઈને પેટમાં દુખતું હોય તો બી ગેસનો પ્રોબ્લેમ હોય છે, અને કોઈને માથું દુખતું હોય કે શરીર દુખતું હોય તો બી અમને આવીને એમ જ કહે છે કે ગેસનો પ્રોબ્લેમ છે। એટલે એઝ અ ગેસ્ટ્રોએન્ટ્રોલોજીસ્ટ સર્જન અમારા માટે એ બહુ ઇમ્પોર્ટન્ટ છે કે ફર્સ્ટ ઓફ ઓલ અમારે એ સમજવું પડે કે પેશન્ટ ગેસ કોને કહે છે, પેશન્ટની ખરેખર કમ્પ્લેન શું છે, અને પછી એમાં જરૂર મુજબ ક્લિનિકલ એક્ઝામિનેશન, સોનોગ્રાફી, એન્ડોસ્કોપી આ બધા રિપોર્ટ્સ કરવામાં આવે છે, પછી એનું નિદાન થાય છે અને એકોર્ડિંગલી ટ્રીટમેન્ટ કરવામાં આવે છે। પણ જીઆઈ એન્ડોસ્કોપી દ્વારા જે લેન્ડમાર્ક સારવાર થાય છે કે જે છેલ્લા 25 વર્ષમાં 30 વર્ષમાં એવી સારવાર થઈ કે જેના લીધે પેશન્ટો મરી જવાની સંખ્યા ઓછી થઈ એટલે કે મોર્ટાલિટી ઓછી થઈ, તો એ વસ્તુ છે કે જીઆઈ બ્લીડિંગનો કંટ્રોલ। પહેલાંના સમયમાં એવું હતું કે લોહીની ઉલટી થાય એટલે લાસ્ટ સ્ટેજ, પછી પેશન્ટ બચી ના શકે। અત્યારે એવું છે કે 1997માં લોહીની ઉલટી થઈ હોય એવા પેશન્ટની એન્ડોસ્કોપીથી અમે ટ્રીટમેન્ટ કરી હોય એ આજે પણ અમને બતાવવા આવે છે ને આજે પણ એમને સારું છે ને આજે પણ એ સારી રીતે જીવી શકે છે। એનો મતલબ એમ છે કે એન્ડોસ્કોપીથી જે ટ્રીટમેન્ટ કરીએ છીએ તો એનાથી લોહીની ઉલટીનો ઘણો ખરો કંટ્રોલ થઈ જાય છે, અને એવા હજારો પેશન્ટ છે કે જે પહેલાં એન્ડોસ્કોપિક ટ્રીટમેન્ટ વગર સર્વાઈવ નહોતા કરી શકતા એ બધા હવે સર્વાઈવ કરી શકે છે અને ખૂબ જ લાંબુ જીવન જીવી શકે છે। જી બિલકુલ ડૉક્ટર, જે પ્રકારે આપણે લેપ્રોસ્કોપીની વાત કરી તેમાં કોમન લેપ્રોસ્કોપી શું છે અને કઈ રીતે તેમાં સારવાર કરવામાં આવતી હોય છે? ખૂબ જ સુંદર પ્રશ્ન છે તમારો ફાલ્ગુનીબેન। મેં જણાવ્યું એમ 1985માં જર્મનીમાં સૌપ્રથમ લેપ્રોસ્કોપિક કોલિસિસ્ટેક્ટોમી નામનું ઓપરેશન કરવામાં આવ્યું કે જેમાં પિત્તાશય લેપ્રોસ્કોપી દ્વારા કાઢવામાં આવ્યું। હવે એ પછી દેટ સર્જરી બીકેમ ગોલ્ડ સ્ટાન્ડર્ડ, કે એ સર્જરી એટલી બધી પ્રચલિત થઈ કે પછી લેપ્રોસ્કોપીનો પર્યાય લેપ્રોસ્કોપિક કોલિસિસ્ટેક્ટોમી થઈ ગયો, કે એ એક ઓપરેશનના લીધે લેપ્રોસ્કોપી ખૂબ જ પ્રખ્યાત થઈ। જેમ ફેકો આવ્યા પછી લોકો હવે મોતિયાની સર્જરી નથી બોલતા પણ ફેકો કરાવ્યું એમ બોલે છે, કારણ કે ફેકો હેઝ રિવોલ્યુશનાઇઝ ધી કેટરેક્ટ સર્જરી। એવી રીતે લેપ્રોસ્કોપિક કોલિસિસ્ટેક્ટોમી થયા પછી હવે આખું લેપ્રોસ્કોપીનું ફિલ્ડ રિવોલ્યુશનાઇઝ થઈ ગયું। સામાન્ય રીતે અને મોસ્ટ કોમનલી એપેન્ડિક્સનું ઓપરેશન, ગોલ બ્લડરનું ઓપરેશન, વિવિધ પ્રકારના હર્નિયાસ એટલે કે સારણગાંઠ, અને આ ઉપરાંત આંતરડાના ઓપરેશનો, લીવરના ઓપરેશનો, પેનક્રિયાઝના ઓપરેશન, તમામ પ્રકારના ઓપરેશન હવે લેપ્રોસ્કોપી દ્વારા કરવામાં આવે છે। અન્નળીના ઓપરેશન બી હવે લેપ્રોસ્કોપી અને થોરેકોસ્કોપી દ્વારા કરવામાં આવે છે। દરેક જગ્યાએ લેપ્રોસ્કોપી વધારે ને વધારે પ્રચલિત થતું જાય છે, કારણ કે એનાથી ફાસ્ટ રિકવરી થાય છે, વિઝ્યુલાઇઝેશન બહુ સારું થાય છે, મેગ્નિફાઈડ વ્યૂ મળે છે સર્જરી કરતી વખતે, પેશન્ટને ખૂબ જ ઓછું પેઇન થાય છે, અર્લી રિકવરી થાય છે। એટલે ઉત્તરોત્તર લેપ્રોસ્કોપીનો વપરાશ વધતો જ ગયો છે અને હજી પણ વધતો જ રહેશે, અને આપ જાણો છો એમ આ સાયન્સ એટલું આગળ વધતું જાય છે કે ધીમે ધીમે રોબોટિક સર્જરી અને ટેલી સર્જરી આ બધું પણ લેપ્રોસ્કોપી દ્વારા શક્ય થઈ રહ્યું છે। જી બિલકુલ ડૉક્ટર, જે પ્રમાણે આપે ગેસ્ટ્રો અને લેપ્રોસ્કોપી વિશે સમજાવ્યું, નિધિ હોસ્પિટલમાં આ માટે અત્યંત આધુનિક પ્રકારની સુવિધાઓ ઉપલબ્ધ છે જેથી દર્દીઓને તાત્કાલિક સારવાર મળી રહે? જ્યારે હું લંડનથી પાછો આવ્યો ત્યારે મેં કહ્યું એમ મેં સૌપ્રથમ એક નાનકડી 15 બેડની હોસ્પિટલ ચાલુ કરેલી, પણ એમાં ઓનલી ગેસ્ટ્રો અને એન્ડોસ્કોપીનું જ કામ થતું હતું, લેપ્રોસ્કોપીનું જ કામ થતું હતું, અને
आ निधि हॉस्पिटल नवरंगपुरा जे अमे 12 वर्ष पहला चालू करी ए मल्टी स्पेशियालिटी हॉस्पिटल छे अने तमाम स्पेशियालिटी ना बेस्ट इक्विपमेंट्स एमा वसावामां आवेला छे। लेप्रोस्कोपी ज्यारे चालू थई त्यारे सिंगल चिप कैमेरा आवता हता, अत्यारे कैमेरा एचडी कैमेरा 4K कैमेरा आ बधा प्रकारना कैमेरा आवता होय छे। निधि हॉस्पिटलमां लेप्रोस्कोपिक सर्जरी करवा माटेना अद्यतन साधनो पहलेथी ज उपलब्ध छे અને જેમ જેમ સમય જાય અને જેમ જેમ નવી વસ્તુ ઇન્વેન્ટ થતી જાય, નવી વસ્તુ આવતી જાય, એમ નિધિ હોસ્પિટલમાં એ વસાવવામાં આવે છે। કેમેરા એ અમારી આઈ છે લેપ્રોસ્કોપિક સર્જરી કરવા માટે, પણ એ ઉપરાંત વિવિધ પ્રકારના સાધનો કે જે કટ કરવા માટે વપરાતા હોય, માનો કે ઓપરેશન કરવાનું હોય અને અંદર ટિશ્યુ કટ કરવાનો હોય, તો એના માટે લેપ્રોસ્કોપીના એવા અદ્યતન સાધનો નિધિ હોસ્પિટલમાં ઉપલબ્ધ છે કે જેમાં બ્લીડિંગ થયા વગર આપણે કટ કરી શકીએ। તો એનાથી એવો ફાયદો થતો હોય છે કે બ્લડ લોસ બિલકુલ નહિવત થઈ જાય છે, અને બ્લડ લોસ ઓછો થાય છે એટલે બીજા બ્લડ લોસ રિલેટેડ કોમ્પ્લિકેશન્સ આ ઓછા થઈ જાય। આ ઉપરાંત પેશન્ટને પેઇન ઓછું થાય અને ફાસ્ટ રિકવરી થાય, એટલે અદ્યતન સાધન હોય નો ડાઉટ ઇટ હેઝ રિવોલ્યુશનાઇઝ ધ ટ્રીટમેન્ટ। અને અત્યારે એવું છે કે અદ્યતન સાધનો વગર કશું જ ચાલી શકે એમ નથી। સાયન્સ અને ટેકનોલોજી એટલી ઝડપથી આગળ વધે છે કે ઉત્તરોત્તર નવું નવું કંઈનું કંઈ આવતું જ જાય છે, અને એમાંથી જે અમારા પેશન્ટ્સના બેનિફિટ માટે જરૂરી હોય છે એ બધું અમે નિધિ હોસ્પિટલમાં વસાવતા જઈએ છીએ। સર, એક છેલ્લો સવાલ, અમે સાંભળ્યું છે કે તમે નેશનલ એસોસિએશન લેપ્રોસ્કોપીના પ્રમુખ તરીકે પદભાર સંભાળવાના છો, તો તેના વિશે થોડી માહિતી આપશો? થેન્ક યુ ફાલ્ગુનીબેન, આઈ એમ સરપ્રાઇઝ દેટ યુ કેમ ટુ નો અબાઉટ ઇટ, પણ હું આ ફેબ્રુઆરી 2021થી એક વર્ષ માટે અમારું જે નેશનલ એસોસિએશન છે ઇન્ડિયન એસોસિએશન ઓફ ગેસ્ટ્રો ઇન્ટેસ્ટિનલ એન્ડોસ્કોપિક સર્જન્સ એના પ્રેસિડેન્ટ તરીકે ટેક ઓવર કરી રહ્યો છું। આ એસોસિએશન 8000 લેપ્રોસ્કોપિક અને એન્ડોસ્કોપિક સર્જન્સનું એસોસિએશન છે। છેલ્લા 27 વર્ષથી આ એસોસિએશન ચાલે છે, અને મને ખૂબ જ ગર્વ અને આનંદની લાગણી થાય છે કે ગુજરાતમાંથી હું સર્વપ્રથમ આ એસોસિએશનનો પ્રેસિડેન્ટ બનવા જઈ રહ્યો છું, અને એ એટલે જ શક્ય બન્યું છે કે મારા તમામ કલીગ્સ અને મારા પેશન્ટોએ મારામાં જે વિશ્વાસ મૂક્યો છે એના લીધે આ શક્ય બન્યું છે। જી બિલકુલ ડૉક્ટર, આપ મંતવ્ય ન્યૂઝ સાથે જોડાયા અને વાતચીત કરી આપનો ખૂબ ખૂબ આભાર। થેન્ક યુ। તો દર્શક મિત્રો, હેલો ડૉક્ટરમાં આપણે આજે વાત કરી નિધિ હોસ્પિટલના ડાયરેક્ટર સાથે, જેમની પાસેથી કોવિડના અનુભવો પણ જાણ્યા અને સાથે જ હોસ્પિટલમાં કયા કયા પ્રકારની સુવિધાઓ છે તે પણ જાણ્યું। હાલ બસ આટલું જ, મંતવ્ય ન્યૂઝ સાથે આપ જોડાયેલા રહો અને લોગ ઇન કરો મંતવ્ય ન્યૂઝ.com પર। નમસ્કાર।